સામાન્ય જ્ઞાનના પ્રશ્નો ભાગ નવ પ્રશ્ન નંબર એક ઝાંસી કી પુસ્તકના લેખક કોણ હતા જવાબ છે વૃંદાવનલાલ વર્મા દૂધની કોથળીઓ કયા પ્લાસ્ટિકમાંથી બને છે જવાબ આવશે પોલિથિન ત્યાર પછી અમદાવાદમાં આવેલ ત્રણ દરવાજાની ઊંચાઈ કેટલા ફૂટ છે જવાબ છે પચીસ ફૂટ ગુફાઓના અભ્યાસને લગતું શાસ્ત્ર એટલે શું જવાબ આવશે સ્પેશિયોલોજી પદ્ધતિ હેઠળ એક પૈસાનો સિક્કો ક્યારે બહાર પડાયો હતો જવાબ આવશે ઓગણીસો બાસઠ ત્યાર પછી વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ છે આઠમી સપ્ટેમ્બર અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા ક્યાં કવિની પંક્તિ છે જવાબ આવશે નહનાલાલ દશરથ રાજાના પિતાનું નામ શું છે અજ ખેટરના પ્રાચીન નામે ઓળખાતું હાલનું નગર ક્યુ છે જવાબ આવશે ખેડા દસમી ડિસેમ્બર એટલે કયો દિવસ જવાબ આવશે માનવ હક દિન ત્યાં પછી કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ ક્યાં આવેલી છે જવાબ આવશે સિકંદરાબાદ વ્રજ વાહલો વૈકુંઠ નહીં આવું આ પંક્તિ ક્યાં કવિની છે જવાબ આવશે કવિ દયારામ ઇમ્પિરિયલ હુમન પુસ્તકના લેખક કોણ છે જવાબ છે પર્લસી બક રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થા ક્યાં આવેલી છે પણજી શાસકે રામ સીતા અંકિત સિક્કા અકબર હાઈડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ કયા ગ્રહ ઉપર છે જવાબ છે ગુરુ આઝાદ હિંદ ફોજની સ્થાપના કોને કરી હતી સુભાષચંદ્ર બોઝ ત્યાર પછી વિજય તે લિખિત પુસ્તક કયું છે જવાબ આવશે કાશીરામ કોતવાલ જગતનો સૌથી મોટો મહાસાગર કયો છે જવાબ આવશે પ્રશાંત ભૂદાન આંદોલન કોને શરૂ કર્યું હતું વિનોબા ભાવે ત્યાર પછી આમેરનો કિલ્લો ક્યાં રાજ્યમાં આવેલો છે રાજસ્થાન રાજ્યુ રાજ્ય પક્ષી કુ છે કોયલ ફેબ્રુઆરી એટલે કયો દિવસ સેન્ટ્રલ એક્સાઇઝ ડે ત્યાર પછી પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ છે જવાબ આવશે લીલુડી ધરતી ભારતમાં સૌથી વધુ કયા ફળનું ઉત્પાદન થાય છે જવાબ છે કેળા